હેલો નમસ્કાર, કેમ છો આપ સૌ? હું છું રૂચા પંડ્યા અને આપ સૌનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના લાઈવ પર એકવાર હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે ટાઇટલ તો આપ સૌએ જોઈ જ લીધું હશે કે આજે આપણે કયા વિષય ઉપર લાઈવમાં વાત કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ કે મેઘરાજા નવરાત્રિમાં તેમની ક્યાંક ને ક્યાંક આપણને જમાવટ જોવા મળી શકે છે. આ વાતથી ઘણા બધા લોકો દુખી પણ છે. દુખી કેમ ના હોય, કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જેવી અપડેટ આવી હતી કે કદાચ નવરાત્રિના પહેલા નોરતે અને દશેરાના દિવસે જ થોડો અમથો વરસાદ પડી શકે છે, અને ત્યારબાદ સમાચાર ખુશીના એવા સામે આવ્યા હતા કે હવે ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ શક્ય નથી થઈ બહાર કે જેની અસર ગુજરાત પર થાય, અને જેના કારણે હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે એટલે નવરાત્રિ તમે બિંદાસ રમી શકો છો કોઈ પણ વરસાદના વિઘ્ન ના સિવાય. પણ હવે ફરી એકવાર નવી અપડેટ આવી છે, અને અપડેટ એવી છે કે 14, 15 અને 16 તારીખ ઉપરાંત દશેરાના દિવસે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ બધી વાતના વચ્ચે આપણે પહેલા નવરાત્રિની વાત કરી લઈએ કે હવે નવરાત્રિને ગણતરીના 2 જ દિવસો બાકી છે, અને એમાં તો બીજા દિવસે તો પાછી નવરાત્રિ જ છે. તો ઘણા બધા લોકો ખૂબ જ ખુશ છે, કારણ કે કેમ ના હોય, તેમને 6 મહિના પહેલા અને ઘણા બધા મહિના પહેલાથી જ તેમને નવરાત્રિની શરૂઆત કરી દીધી તૈયારી. ઘણા લોકોએ તો પોતાની જે ચણિયા ચોળી કે કેડિયા જે પણ તેમને પહેરવાના હતા તેમની એડવાન્સમાં જ બુકિંગની શરૂઆત કરી દીધી હતી. તેમની સાથે કઈ જ્વેલરી તેમને મેચ કરવાની છે તેની પણ તેમણે શરૂઆત કરી દીધી હતી, બધી બુકિંગ પણ કરાવી દીધી હતી. જેમને પોતાના કપડા ખરીદવાના હતા તેમને પણ ખરીદીની સંપૂર્ણપણે બધી જ તૈયારીઓ કરી દીધી હતી. અને પછી અમુક લોકો જેમને ગરબા કદાચ વધારે સારા સ્ટેપ શીખવા હોય, જેમને બધાથી અલગ જ એકદમ ચડિયાતા સ્ટેપ સાથે ગરબાના ગ્રાઉન્ડ ઉપર ઉતરવું હોય, માતાજીની આરાધના કરવી હોય અને તેમાં એકદમ ધૂમ મચાવી દેવી હોય, તેવા લોકો ઘણા બધાએ ગરબા ક્લાસીસ પણ જોઈન કરી લીધા હતા. 6 મહિના પહેલાથી પણ લોકો જોઈન કરતા હોય છે. જેમને નથી કર્યા તેમને મહિના પહેલાથી પણ જોઈન કરી દીધા હતા ગરબા. ખૂબ જ અલગ અલગ તેમને ગરબાના સ્ટેપ્સ શીખ્યા હતા. ત્યારબાદ હવે એકદમ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર ખાલી 2 જ દિવસો બાકી છે ત્યારે ફરી એવી અપડેટ આવી છે કે હવે ફરી એકવાર એવી અપડેટમાં કહેવામાં આવ્યું છે કે 15, 16 તેમજ દશેરાના દિવસે પણ હવે ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ વાત સાંભળીને બધા જ લોકો ક્યાંક ને ક્યાંક ઉદાસ પણ છે, કારણ કે બધાએ ગરબાના ક્લાસ જે ગરબા ક્લાસ છે તેમાં પણ ફીસ ભરી છે, પોતાના જે ચણિયા ચોળી કે કેડિયાના જે ટ્રેડિશનલ કપડાં છે તેના સાથે જે જ્વેલરી બધાની જ ખરીદીમાં ખૂબ જ પૈસાનો પણ ઉપયોગ કરે છે. ઉપરાંત ગરબાના જે પાસીસ ખરીદવામાં પણ બધાએ માથાકૂટ કરીને જેમ તેમ કરીને પાસીસ ખરીદ્યા છે. અને આખરે જ્યારે એવું કહેવામાં આવે કે હવે વરસાદ પડી શકે છે અને ક્યાંક બધાની એવી પણ સંભાવના છે કે ક્યાંય જે ગરબા યોજાવાના હોય તે ગરબા કેન્સલ ના થઈ જાય, કારણ કે એક તો 9 દિવસનો આપણો તહેવાર છે એમાંથી 3 દિવસની તો વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓ છે તે પણ હાલ દુઃખી છે. પણ આપણે જો કેમ જોઈએ છે કે દર વર્ષે થોડા ઘણા અંશે તો વરસાદ પડતો જ હોય છે, એટલે આપણે પણ સજ્જ બનીને જ તૈયાર રહેવાનું છે કે ભલે વરસાદ પડે પણ આપણે તો માતાની આરાધના કરવાની છે એટલે કરવાની જ છે, ગરબા રમવાના છે એટલે રમવાના જ છે. પણ હવામાન વિભાગની જે અપડેટ છે તે પ્રમાણે 14, 15 અને 16 આ 3 દિવસ ઉપરાંત દશેરાના દિવસે પણ વરસાદનું આગમન થઈ શકે છે, અને જેના કારણે ના માત્ર નવરાત્રિ પરંતુ 14 તારીખે જ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રમાવાની છે તેના માટે પણ હાલ ઘણા બધા લોકો દુઃખી છે કે તેમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમ હવામાન વિભાગે પહેલા કહ્યું હતું કે હાલ ગુજરાતમાં વરસાદ પડવો ખૂબ જ નહિવત જેવી શક્યતા છે, પરંતુ હાલ ફરી એવી અપડેટ સામે આવી છે કે ભાઈ 14, 15, 16 અને દશેરાના દિવસે પણ વરસાદની આગમન થવાનું છે, ત્યારે હાલ ખેલૈયાઓ પણ દુઃખી છે કે ઉપરાંત જે મેચની રાહ જોઈને બેઠા હતા તે બધા જ લોકો દુઃખી છે. કારણ કે 15 તારીખે પહેલા મેચ યોજાવાની હતી પરંતુ નવરાત્રિના કારણે થઈને 1 દિવસ મેચને આગળ ઠેલાવવામાં આવી હતી. હવે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાય છે, ઉપરાંત ક્રિકેટના દિવસે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે, ત્યારે બધા જ લોકો હાલ ક્યાંક અંદરથી પણ દુઃખી છે. પણ હાલ હવામાન વિભાગની જે માહિતી આવે છે તે પ્રમાણેની જો વાત કરીએ, અને તેમના ડિરેક્ટરે પણ આ જ માહિતી આપી છે, ઉપરાંત અંબાલાલ પટેલની પણ વાત કરીએ તો તેમણે પણ અપડેટ્સ આપતા કહ્યું છે કે હાલ ગુજરાતમાં તે ઉપરાંત અમદાવાદ જેવા સ્થળોમાં પણ વાદળછાયું વાતાવરણ તો રહેશે જ, પણ સાથે સાથે ઝાપટા તો ઉપરાંત મધ્યમથી હળવો વરસાદ પણ પડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરાઈ છે. ગરબામાં તમામ પ્રકારની સુવિધા પણ કરી દેવામાં આવી હતી, જેમ અત્યારે આપણે સૌને ખબર છે કે નાનપણથી લઈને નાના બાળકોથી લઈને મોટા લોકો સુધીમાં પણ ઘણાને અત્યારે હાર્ટ એટેકના કિસ્સામાં જે વધારો થઈ રહ્યો છે તેના માટે પણ હાલ તમામ ગરબાના જે આયોજકો છે તેમના માટે ગાઈડલાઈન પણ પસાર કરવામાં આવી હતી.
અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગર્ભા સ્થળો પર તાત્કાલિક ધોરણે કોઈને પણ હૃદયનો જો દુખાવો થાય છે તે ઉપરાંત કોઈ પણ જે હેલ્થ રિલેટેડ સમસ્યાઓ હોય તેમના માટે તેમને સારવાર આપવા માટે ત્યાં મિની હોસ્પિટલ જેવી સુવિધા કરવી ખૂબ જ જરૂરી છે તે પ્રમાણે તમામ સુવિધા પણ કરી દેવામાં આવી હતી। ઉપરાંત હવે તો આ વખતે એવું છે કે ગર્ભામાં રમતા પહેલા તમારે તિલક લગાવવું ફરજિયાત બની ગયું છે। ઉપરાંત તમે ગંગા જળ પણ તમારા ઉપર છાંટવામાં આવશે, ગૌમૂત્ર છાંટીને જ પછી તમને એન્ટ્રી આપવામાં આવશે, તે બધી જ સુવિધા કરી દેવામાં આવી છે। ઉપરાંત હવે ગરબા ગ્રાઉન્ડ ની અંદર જે મહિલા બાઉન્સર્સ હશે તે મહિલા તેમજ દીકરીઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ તેમજ ગરબા અને ચણિયા ચોળી પહેરીને ગરબા કરતા કરતા જ મહિલા તેમજ દીકરીઓની સુરક્ષા કરશે। અને જો તેમને લાગશે કે કોઈ પણ યુવક આવીને મહિલા કે યુવતી દી નાનકડી દીકરી છે તેની સાથે પણ જો છેડતી કરે છે, તેઓ કોઈ અનિચ્છનીય વ્યવહાર કરે છે, તો તેને તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ની બહાર કાઢી મૂકવામાં આવશે। આ બધા જ પ્રકારની તૈયારીઓ પણ ત્યારે શરૂ કરી દેવામાં આવી છે। પણ જ્યારે હવે ઉપર એકવાર કહેવામાં આવે છે કે વરસાદનું આગમન નવરાત્રિમાં પણ થઈ શકે છે અને ક્રિકેટમાં પણ થઈ શકે છે, ક્રિકેટ મેચ જે આવતીકાલે યોજાવાની છે અને પરમ દિવસથી જે નવરાત્રિની શરૂઆત થશે ત્યારે પણ જો વરસાદનું આગમન થવાની હાલ અપડેટ સામે આવી રહી છે ત્યારે ઘણા બધા લોકો પણ દુઃખી છે। હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ચોક્કસપણે ગમ્યો હશે। આ જે અપડેટ છે તે પણ તમે ઘણા બધા લોકો સાથે આગળ શેર પણ કરશો। આ વિડીયો તમને કેમ લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો અને વધારે વિગત માટે તેમજ અનેક અપડેટ્સ માટે અમારી સાથે ચોક્કસપણે જોડાયેલા રહેશો। ફરીથી મળીશું એક નવી વાત નવી વિગત નવી અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપશો, આભાર।